पीएसआई सीधी भर्ती प्रक्रिया विवाद में हाईकोर्टे अरजी फगावी छे। दरेक केटेगरी में त्रण गणा उम्मीदवारों बोलावानी मांग साथे थयेली पिटिशन हाईकोर्टे फगावी छे। प्रीलिम परीक्षा में मेरिट प्रमाण ओपन केटेगरी में बोलावानी सरकारनी जे पद्धति योग्य होवानुं पण कोर्टे ठेरव्युं छे। सरकारना निर्णयने कोर्टनी बहाली छे। कोर्टे मान्युं छे कि ओपन केटेगरी तमाम उम्मीदवार माटे खुल्ली छे। अनामत केटेगरी में आवता उम्मीदवारना मेरिटमां सारा मार्क्स होय तो ए जनरल केटेगरी में आवी शके छे। जनरल के बिन अनामत केटेगरी नो अर्थ ए नथी के तेमा मेरिट वाला अनामत बैठक ना उम्मीदवार न समावी शकाय। कोर्टे आ बात कही छे। पीएसआई मा सीधी भर्ती प्रक्रिया विवाद मा हाईकोर्टे आ अरजी फगावी दीधी छे। पीएसआई नी सीधी भर्ती मा हाईकोर्टे अरजी फगावी छे। आ खूब ज महत्वपूर्ण खबर सामे आवी छे। आशका मारी साथे जोड़े। आशका, कोर्टे शुं नोध्युं अने नोध्यां बाद आ अरजी फगावाई छे? ચોક્કસથી, જયારે પીએસઆઈ ની સુધી ભરતી પ્રક્રિયાનો જે વિવાદ હતો તેમાં હાઈકોર્ટે આજે અરજદારની અરજી ફગાવી છે। અરજદારની જે માંગ હતી કે દરેક કેટેગરીના 3 ગણા ઉમેદવારો બોલાવવામાં આવે પ્રિલિમરી પરીક્ષામાં, જે હાઈકોર્ટે ફગાવી છે અને હાઈકોર્ટે સરકારનો જે નિર્ણય હતો તેને બહાલી આપી છે અને માન્ય રાખ્યો છે। ખાસ કરીને પ્રિલિમરી પરીક્ષાનું મેરિટ ઓપન કેટેગરીમાં જે બોલાવવામાં આવેલી સરકારની જે પદ્ધતિ છે તે યોગ્ય ઠરવી છે હાઈકોર્ટે, અને ખાસ નોંધ્યું છે કે જે સરકારનો નિર્ણય હતો તે યોગ્ય હતો અને યોગ્ય પ્રક્રિયાથી જ આ પ્રિલિમરી પરીક્ષાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અરજદારની માંગણી હતી કે જે કેટેગરી વાઇઝ જનરલ અને બિન અનામત કેટેગરી વાઇઝ જે ઉમેદવારો છે જે પાસ થયા છે તેમના મેરિટના લિસ્ટ પ્રમાણે 3 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જીપીએસસી ની પરીક્ષાની પેટર્ન પ્રમાણે આ મેરિટની પદ્ધતિ પેટર્ન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી, જે કોર્ટે આજે ફગાવી છે અને જે અરજદારની અરજી હતી તે પણ કોર્ટે ફગાવી છે। જી બિલકુલ બિલકુલ, આભાર આશકા। તો આખરે સરકારના નિર્ણયને હાઈકોર્ટે બહાલી આપી છે। પીએસઆઈની સીધી ભરતી પ્રક્રિયા વિવાદમાં હાઈકોર્ટે આ અરજી ફગાવી છે, પણ મામલો છે શું એને જરા સમજવાનો પ્રયત્ન કરીએ। તો પીએસઆઈ ભરતી વિવાદ છે શું? તો અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરે છે, અરજી શા માટે કરે છે જરા સમજવાનો પ્રયત્ન કરી લઈએ। તો જે આ ભરતી વિવાદ ચાલી રહ્યો છે, પરિણામમાં દરેક કેટેગરીના 3 ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન થયું નથી, આ વિવાદ ચાલી રહ્યો છે। હજુ જગ્યાની સામે પૂરતી માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સ્થાન નથી અપાયું, આ જે વિવાદ ચાલી રહ્યો છે એમાં વાત થઈ રહી છે। જીપીએસસી પેટર્ન પ્રમાણે મેરિટમાં સમાવેશથી અરજદારોની આ રજૂઆત છે અને આખરે કોર્ટે આ અરજી ફગાવી છે કે સરકારની પદ્ધતિ છે યોગ્ય છે। જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવાઈ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી, તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામાં આવી હોવાનું પણ સરકારે દાવો કર્યો હતો અને સરકારને સમર્થન કોર્ટ તરફથી મળ્યું છે। કોર્ટે કહ્યું છે કે સરકાર જે કહી રહી છે બરોબર છે, દરેક કેટેગરીને 3 ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે અરજી ફગાવવામાં આવી છે। ભરતી પ્રક્રિયામાં તમામ મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું પણ હાઈકોર્ટે ઠેરવ્યું છે। પીએસઆઈ ભરતી વિવાદમાં અરજદારો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને આખરે કોર્ટે આ જે અરજી હતી પીએસઆઈની સીધી ભરતી પ્રક્રિયામાં વિવાદમાં હાઈકોર્ટે આખરે અરજી ફગાવી છે। દરેક કેટેગરીમાં 3 ગણા ઉમેદવારો બોલાવવાની જે માંગ હતી, આખરે સરકાર જે પદ્ધતિ કરી રહી છે એ સાચી પદ્ધતિ કરી રહી છે એ પ્રકારની વાત કોર્ટ તરફથી પણ કહેવામાં આવી છે। સરકારી પદ્ધતિ યોગ્ય હોવાનું હાઈકોર્ટે પણ ઠેરવ્યું છે, સરકારની પદ્ધતિ જે છે બરોબર છે હાઈકોર્ટ તરફથી આ વાત કહેવાય છે। આ ઉપરાંત સરકારના નિર્ણયને પણ કોર્ટ તરફથી બહાલી પણ આપવામાં આવી છે।